અત્યાર સુધી આપણે પ્રસ્તાવના જોઈ, ઉદાહરણના બે દાખલા જોયા, હવે સ્વાધ્યાય 1.1 એના દાખલા ગણવાનું શરૂ કરીએ. તો પ્રથમ પ્રશ્ન છે કે શું શૂન્ય એ એક સમીય સંખ્યા છે? શું તમે તેને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી બાય ક્યુ સ્વરૂપમાં લખી શકશો? તો એનો જવાબ આપવાનો છે. હવે પેલું ફ્લો ચાર્ટ યાદ કરો. ફ્લો ચાર્ટ ની અંદર મેં કહ્યું હતું એમ બધી જ સંખ્યાઓ જે છે નીચેની ત્રણે ત્રણ એ બધી જ સમય સંખ્યાઓમાં આવે છે. તો એમાં ક્યાં શૂન્ય હતું? તો હા હતું. ક્યાં હતું? પૂર્ણ સંખ્યાઓની અંદર જે શૂન્ય જે છે, એટલે શૂન્ય કેમાં આવે છે? સમય સંખ્યાઓમાં આવે છે. તો આપણે કહી શકીએ કે હા, શૂન્ય એ સમય સંખ્યા છે. જો સમય સંખ્યા હોય તો એને પી બાય ક્યુ સ્વરૂપે લખો. તો શૂન્યની છેદમાં તમે કઈ પણ લખી શકો, ઝીરોના છેદમાં એક, ઝીરોના છેદમાં બે, ઝીરોના છેદમાં ત્રણ, એમ કોઈ પણ સ્વરૂપે આપણે એને પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. કારણ કે અહીંયા આપણે કહ્યું છે કે ક્યુ કેવું લેવાનું છે? શૂન્યેતર પૂર્ણાંક, એટલે ઝીરો છેદમાં એક, ઝીરો છેદમાં બે, ઝીરો છેદમાં ત્રણ, કોઈ પણ સ્વરૂપે આપણે એને દર્શાવી શકીએ છીએ. ઠીક છે, ચાલો હવે દાખલા નંબર બે જોઈએ. તો દાખલા નંબર બે ની અંદર આપણે કહ્યું છે કે ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યા શોધો. બંને રીતો હતી, એમાંથી હું મેં તમને પહેલા જ કહ્યું હતું કે આપણે કઈ રીત પસંદ કરીશું, જે સહેલી હશે તે રીત પસંદ કરીશું. હવે અહીંયા આપણને કેટલી સમય સંખ્યા શોધવાની છે? છ. તો છ સમય સંખ્યા શોધવાની છે એટલે કે છ વત્તા એક બરાબર કેટલા થાય? સાત. બંને સંખ્યાઓ ત્રણ અને ચાર ને સાત વડે ગુણતા અને સાત વડે ભાગતા. અહીંયા પણ ચાર ને સાત વડે ગુણતા અને સાત વડે ભાગતા. સાત તેરી એકવીસ ના છેદમાં સાત, ચાર સત્તા અઠ્યાવીસ ના છેદમાં સાત. ચલો બંને સંખ્યાઓને લખી દો, એકવીસ ના છેદમાં સાત અને આ રહી ગઈ આપણી અઠ્યાવીસ ના છેદમાં સાત. આ બંને વચ્ચે આવતી સંખ્યાઓ કઈ કઈ છે? તો કે બાવીસ ના છેદમાં સાત, ત્રેવીસ ના છેદમાં સાત, ચોવીસ ના છેદમાં સાત, પચીસ ના છેદમાં સાત, છવ્વીસ ના છેદમાં સાત અને સત્યાવીસ ના છેદમાં સાત. ચલો અહીંયા ધ્યાન આપો, આપણે ગણી લઈએ કે કેટલી સંખ્યાઓ છે. તો એક બે ત્રણ ચાર પાંચ અને છ. કેટલી સંખ્યાઓ માંગી હતી આપણી પાસે? છ સમય સંખ્યાઓ માંગી હતી, એટલે આપણે છ સમય સંખ્યાઓ શોધીને આપેલી છે. ઠીક છે, પછી અહીંયા આવે છે. ચલો પ્રશ્ન નંબર ત્રણ, એની અંદર પણ આપણને શું કરવાનું છે? પાંચ સમય સંખ્યાઓ શોધવાની કીધી છે. અહીંયા આપેલા અપૂર્ણાંક છે, જેવા અપૂર્ણાંક જોઈએ એટલે આપણને બીક લાગે. કાંઈ ડરવાનું નથી, કરવાનું એ જ છે. કેટલી સમય સંખ્યાઓ શોધવાની કહી છે? પાંચ. પાંચ કીધી છે એટલે પાંચ વત્તા એક બરાબર કેટલા થાય? છ. અંશ અને છેદને છ વડે ગુણો અને ભાગી દો. ત્રણ ના છેદમાં પાંચ ગુણ્યા છ ભાગ્યા છ. અહીંયા પણ ચાર ના છેદમાં પાંચ એને ગુણ્યા છ અને ભાગ્યા છ. ચલો ત્રણ છ અઢાર, પાંચ છ ત્રીસ, ચાર છ ચોવીસ, પાંચ છ ત્રીસ. ઠીક છે, ચલો અહીંયા લખી દઈએ અઢાર ના છેદમાં ત્રીસ, અહીંયા ચોવીસ ના છેદમાં ત્રીસ. વચ્ચે આવતી બધી સંખ્યાઓ લખી દઈએ. વચ્ચે આવતી સંખ્યાઓ કેવી થશે? ઓગણીસ ના છેદમાં ત્રીસ, વીસ ના છેદમાં ત્રીસ, એકવીસ ના છેદમાં ત્રીસ, બાવીસ ના છેદમાં ત્રીસ, ત્રેવીસ ના છેદમાં ત્રીસ. ચેક કરી લઈએ કેટલી સંખ્યાઓ માંગી હતી આપણી પાસે? પાંચ. એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ સમય સંખ્યાઓ મળે છે. ઠીક છે, પ્રશ્ન નંબર ચાર જેમાં આપણને કહેવાનું છે કે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય. તો પ્રશ્ન નંબર એક, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પાછું પેલું ફ્લો ચાર્ટ યાદ કરો. ફ્લો ચાર્ટમાં શું હતું? પ્રાકૃતિક સંખ્યાઓ છેલ્લે આવતી હતી અને પૂર્ણ સંખ્યાઓ એનાથી પહેલા આવતી હતી. પાછળ આવેલી સંખ્યા એમાં હશે, એટલે દરેક પ્રાકૃતિક સંખ્યા કઈ આવે છે? એક બે ત્રણ ચાર, એ બધી જ પૂર્ણ સંખ્યાઓમાં આવે છે. માટે આ વિધાન કેવું છે? સત્ય છે. કેવું છે? સત્ય છે. કારણ કે એક બે ત્રણ ચાર એ બધી જ સંખ્યાઓ કેમાં આવે છે? પૂર્ણ સંખ્યાઓમાં આવે છે. પછી આવે છે પ્રશ્ન નંબર બે, એની અંદર આપણને કીધું છે કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે.
હવે પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, ફ્લો ચાર્ટ યાદ કરો. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય નહીં. કેમ? તો કે આ વિધાન કેવું છે? અસત્ય છે. કારણ આપવું હોય તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ સંખ્યાઓ છે, ઋણ સંખ્યા છે જે પૂર્ણ સંખ્યામાં આવે નહીં. કન્સેપ્ટ ક્લિયર કરો અહીંયા. ચલો પછી છેલ્લું આવે છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ફરીથી આવ્યું, નીચેની ત્રણેય સંખ્યાઓ ઉપર હોય સમયમાં, પણ સમય સંખ્યા નીચેની સંખ્યામાં આવી શકે નહીં. સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો આ વિધાન કેવું છે? અસત્ય છે. કારણ કેવું હોય તો ત્રણના છેદમાં ચાર એ કેવી છે? સમય સંખ્યા છે, પરંતુ તે પૂર્ણ સંખ્યા નથી. જો વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા પણ નથી, પૂર્ણાંક સંખ્યા પણ નથી અને પ્રાકૃતિક સંખ્યા પણ નથી. ઠીક છે? જ્યારે પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં પણ આવે છે. તો આ બધું ગૂંચવણ થતું હોય તો તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું, જે ફ્લો ચાર્ટ કહ્યું એ રીતે, તો કે જે સમય છે એ ઉપર, એની અંદર તમે પહેલા કેમાં જશો? તો કે પૂર્ણાંક, પછી પૂર્ણ અને છેલ્લે પ્રાકૃતિક. આ ફ્લો એક યાદ રાખશો તો આપણા માટે આ ચેપ્ટરની અંદર આવા પ્રશ્નોનો જવાબ આપવો સહેલો થઈ જશે. અત્યાર સુધી આપણે આટલું શીખ્યા, વધારે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.